नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं सव्वेसिं पढ़मं हवै मंगलम् पढ़मं हवै मंगलम् पढ़मं हवै मंगलम् आज हम सब एकत्रित हुए हैं। आपने बता एकत्रित थे आजे कलकत्ता ना 31 जिनालयोनी एक भाव यात्रा सह चैत्य परिपाटी करवा એક પ્રાય કરીને એક બધાના મનમાં એવું હોય છે કે પૂર્વ ભારતમાં એટલે ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં જૈન ધર્મની પ્રેઝન્સ ખૂબ જ ઓછી છે, તો આજે એ બધાને જાણ કરાવવા કે આજે બંગાળમાં પણ કલકત્તામાં પણ જૈનોની ધરોહર ખૂબ જ અદ્ભુત છે, અને આ રીતે એક ભાવયાત્રા અને ચેતી પરિપાટી કરવા આપણે એક નાનકડો પ્રયાસ કર્યો છે કે એક આ પ્રેઝન્ટેશન દ્વારા આપણે બધા જ કલકત્તાના 31 જિનાલયોની એક નાનકડી ભાવયાત્રા આપણે સૌ મળીને કરશું। બધાને વિનંતી છે કે જે જે ભાગ્યશાળીઓ પોતાના ઘરથી આ જોતા હોય અને એક મોબાઈલમાં અથવા લેપટોપમાં જોતા હોય, તો બધાને વિનંતી છે, અગર મોબાઈલમાં જોતા હો તો તમારો સ્ક્રીનને રોટેટ જરૂરથી કરજો, તો તમને બરોબર આ ભાવેતરા બરોબર બધા ભગવાનના ફોટો અને વિગતો બરોબર દેખાશે। અને સૌને વિનંતી છે કે જો તમારી અનુકૂળતા હોય તો આ મોબાઈલની સમક્ષ લેપટોપની સમક્ષ ધૂપ દીપ જરૂરથી રાખજો। જે જે જેના લઈને આપણે દર્શન વંદન કરશું તો તેને આપણે ધૂપ દીપનો પણ લાભ મળશે। એક નાનકડી સ્તુતિગાન કરીને આપણે આ ભાવયાત્રાનો પ્રારંભ કરશું। दर्शनं देवदेवस्य दर्शनं पापनाशनं दर्शनं स्वर्गसोपानं दर्शनं मोक्षच्छादनं धर्मेदिधेलाधनस्वजनहो धर्मनेचरणेग्रहो श्रीधर्मनोपकार हूँ क्यारे पड़े ना विसरू। हो धर्ममय मुझे जिंदगी हो धर्ममय पड़े आखरी प्रभु वाटेलू जन मोजनम दे जे मने करुणा करी प्रभु वाटेलू जन मोजनम दे जे मने करुणा कर प्रभु आटलू जन मोजनम दे जे मने करुणा करी। મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને બરોબર સંભળાય છે કે નહીં, કોઈ જોવામાં કે અથવા સાંભળવામાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। આ ભાવયાત્રા શરૂ કરતા પહેલા એ જ કે આપણે બધા જ જાણીએ છીએ કે કલ્પસૂત્રના અષ્ટાનિકા વ્યાખ્યાનોમાં આપણે બધાએ જ વાંચ્યું હશે કે સાંભળ્યું હશે કે ચેતે પરિપાટી આપણા સહુનું એક કર્તવ્ય છે, પણ આ વર્ષે જે પરિસ્થિતિઓ રહી છે કે જેમાં બધા દેરાસરો હાલમાં લગભગ લોકડાઉનના કારણે બંધ છે, તેના કારણે અને સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે આપણે બધા જિનાલયોની યાત્રા નથી કરી શકતા, દર્શન નથી કરી શકતા, તો તે માટે તે નિમિત્તે એક આ વર્ચ્યુઅલ ચેતે પરિપાટીનું આયોજન કર્યું છે। અને ખાસ કરીને દેવલોક જિનાલય પાલિતાણાની વિનંતી હતી કે આ અદ્ભુત ભાવેતરા આપણે વિશ્વભરના જેટલા પણ જૈનો છે તેની સમક્ષ રજૂઆત કરીએ, તો તેઓને પણ કલકત્તાના બધા જિનાલયોના દર્શન કરવાની લાભ મળે, તેની વિગતો જાણવા મળે। એક અદ્ભુત વાત છે જે પ્રાય કરીને ઘણા બધા ભાવિકો નહીં જાણતા હોય કે કલકત્તા એક તીર્થભૂમિ પણ છે, અને જેની અંદર તીર્થ સ્વરૂપ 5-5 જિનાલયો છે। તુલાપટ્ટીનું જિનાલય જે સૌથી પ્રાચીન 200 વર્ષથી વધારે પ્રાચીન છે, શીતલનાથ ભગવાનનું જિનાલય, શ્રી મહાવીર સ્વામી ભગવાનનું જિનાલય,
જે માણિક તલામાં છે, જીતેન્દ્ર ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનનું જિનાલય અને નાહર જિનાલય, આવા પાંચ પાંચ જિનાલયો તીર્થ સ્વરૂપ કલકત્તામાં વિદ્યમાન છે. આ કલકત્તાનો પ્રખર પુણ્ય બળ છે કે આજે એક પૂર્વ ભારતમાં હોવા છતાં આજે તેના ગામમાં પાંચ પાંચ તીર્થ સ્વરૂપ જિનાલયો બિરાજમાન છે. અને આપણે આ પાંચ તીર્થો સાથે અન્ય 26 જિનાલયોના પણ દર્શન કરશું. કલકત્તાના 31 જિનાલયોમાંથી 10 દેરાસરો એવા છે જેમાં મૂળ નાયક પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. 6 દેરાસરો એવા છે જ્યાં શાંતિનાથ પરમાત્મા મૂળ નાયક રૂપે બિરાજમાન છે. 3 દેરાસરો એવા છે જ્યાં મૂળ નાયક રૂપે શીતલનાથ ભગવાન બિરાજમાન છે. 3 જિનાલય એવા છે જ્યાં આદિનાથ ભગવાન મૂળ નાયક રૂપે બિરાજમાન છે. 2 જિનાલય એવા છે જેમાં મહાવીર સ્વામી મૂળ નાયક રૂપે બિરાજમાન છે. 2 જિનાલયમાં ચંદ્રબાબુ સ્વામી ભગવાન, 2 જિનાલયમાં વાસુપૂજ્ય સ્વામી ભગવાન અને શ્રી કુંથુનાથ ભગવાન, સિમંદર સ્વામી ભગવાન અને સુમતીનાથ ભગવાનના એક એક જિનાલયો કલકત્તામાં બિરાજમાન છે. કુલ મળીને 24 તીર્થંકરોમાંથી 10 તીર્થંકર પરમાત્માઓ મૂળ નાયક રૂપે કલકત્તામાં શોભાયમાન છે. તો તેના આપણે સૌ દર્શન વંદન કરશું. કુલ ટોટલ જેમ મેં કીધું 31 જિનાલય છે, એમાં 14 શિખરબંધી જિનાલય છે અને 17 ઘર દેરાસર છે. અને તેનો વહીવટ કરનાર 7 સંઘો છે. તો તેની વિગતો અહીં આપી છે. કુલ ટોટલ 17 ઘર દેરાસર છે, જેમાંથી 10 ઘર દેરાસર ભવાનીપુર વિસ્તારમાં છે અને હવે આપણે કલકત્તાના ભાવ્ય જિનાલયની ભાવ્યતાનો પ્રારંભ કરશું. અને તુલાપટ્ટીથી, જે તુલાપટ્ટીના નામથી ઓળખાય છે જે વિસ્તારથી, તે તુલાપટ્ટીમાં બિરાજમાન એવા શ્રી શાંતિનાથ ભગવાન તથા આદિનાથ ભગવાનના જિનાલયને વંદન કરશું, દર્શન કરશું. દર્શનમ દેવ દેવશ દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ છે પ્રતિમા મનોહારણી દુઃખ હરી શ્રી શાંતિજી નંદની ભક્તોને છે સર્વદા સુખ કરી જાણે ખીલી ચાંદની આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને જે માણસો ગાય છે પામી સઘળા સુખ તે જગતમાં મુક્તિ ભણી જાય છે. કલકત્તાના સૌથી પ્રાચીન જિનાલય એવા તુલાપટ્ટી વિસ્તારમાં સ્થિત શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલયના દર્શન કરશું આપણે. 206 વર્ષ પ્રાચીન આ જિનાલયની પ્રતિષ્ઠા ખરતરગચ્છના ભટ્ટારક આચાર્ય એવા પરમ પૂજ્ય શ્રી ચિનહર્ષ સુરેશ્વરજી મહારાજા દ્વારા નકર કમલો દ્વારા આ જિનાલયની પ્રતિષ્ઠાની ઝલકા થઈ હતી. અને આ જિનાલયની ખૂબ જ અદ્ભુત ખાસિયત છે જેની અત્યારે આપણે એક એક કરીને વિગતવાર જેના દર્શન કરશું. મૂળ નાયક શ્રી શાંતિનાથ પરમાત્માના દર્શન કરીએ. નમો જિરાણમ. જે જે ભાગ્યશાળીઓ ધૂપ દીપ લઈને બેઠા હોય તેમને વિનંતી છે કે પરમાત્મા સમક્ષ ધૂપ દીપની આરાધના કરે. તારાથી ન સમર્થ અન્ય દિનનો ઉધારનારો પ્રભુ મારાથી નહીં અન્ય પાત્ર જગમાં જોતા જડે હે વિભુ મુક્તિ મંગળ સ્થાન દો એ મુજને ઈચ્છા ન લક્ષ્મી તણી આપો સમ્યગ રત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાય ઘણી આપો સમ્યગ રત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાય ઘણી. એવા શાંતિનાથ પરમાત્માના દર્શન કર્યા બાદ હવે તે જ જિનાલયમાં બિરાજમાન એવા અદ્ભુત મહાચમત્કારી શ્રી ધર્મનાથ ભગવાનની પ્રતિમાના આપણે દર્શન કરીએ. નમો જિરાણમ. આ પ્રતિમાની ખૂબ જ એક અદ્ભુત ખાસિયત છે કે આ પ્રતિમા જે કેટલી પ્રાચીન છે તેની જાણ નથી પડતી. આ પ્રતિમા કલકત્તાની એક હુગલી નદી છે
અને તેમાંથી આ પ્રતિમા મળી આવી હતી. એક બંગાળી વ્યક્તિના પ્રતિમા મળી આવી હતી અને તે પ્રતિમા એને પોતાની પાસે રાખી હતી ઘણા વખત સુધી. અને આશરે લગભગ 150 વર્ષ પહેલા તેને કોઈએ કીધું હશે કે આ જૈન પ્રતિમા હૈ, યે જૈન મૂર્તિ હૈ, આપ યે કિસી જૈન કો દે દો. તો ત્યારે તેને એક સ્થાનકવાસી ઉપાશ્રયની ખબર હતી અને સ્થાનકવાસી ઉપાશ્રયમાં પરમાત્માની પ્રતિમા આપી. અને સ્થાનકવાસી ઉપાશ્રય વાળાએ જોયું કે આ પ્રતિમા મૂર્તિ પૂજકોની છે, એટલે તેઓએ તુલાપટ્ટી સંઘમાં અર્પણ કરી, જ્યાં તેમના વિધિવત 18 અભિષેક કર્યા બાદ પરમાત્માની પૂજા 150 વર્ષથી ચાલી રહી છે અદભુત પ્રતિમાની. અને આ પ્રતિમાની હજી એક ખાસિયત એ છે કે આ પ્રતિમાને દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાનો જે બરગોળો હોય છે, જે કલકત્તાની ધરોહર છે, એવા કલકત્તાની ધરોહર રૂપ કાર્તિકી પૂર્ણિમાના વરઘોડામાં આ પરમાત્માની એક પાલખી, ભવ્યથી ભવ્ય ચાંદીની પાલખીમાં પરમાત્માને બિરાજમાન કરીને, પરમાત્માને અદ્ભુત હીરાઓની આંગીમાં સજાવીને તુલાપટ્ટી જિનાલયથી દાદાવાડી જિનાલય સુધી લઈ જવામાં આવે છે. ખૂબ જ સાજ શણગાર સાથે, ખૂબ જ દબદબા સાથે પરમાત્માની પ્રતિમાને લઈ જવામાં આવે છે, જેને શ્રી ધર્મનાથ ભગવાનની સવારી કહીને પણ ઓળખાવામાં આવે છે. અને આ પ્રતિમાની ખૂબ જ એવી અદ્ભુત ચમત્કારિક પ્રભાવ છે કે જે જે ભાગ્યશાળી એના દર્શન કરે છે તેની બધી જ મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે, એ મનમાં શાંતિની અનુભૂતિ થાય છે. અને એવા અદ્ભુત ધર્મનાથ પરમાત્માના આપણે દર્શન કરીએ. નમો શ્રી રામ, નમો શ્રી રામ. આ જિનાલયની હજી એક ખાસિયત છે કે રાજપૂતી સ્ટાઇલમાં અહીં ઘણા બધા પ્રાચીન પટો બિરાજમાન છે, જેમાં અદ્ભુત કલાકારી રૂપ એવી ચિત્રપટો અહીંયા દર્શન થાય છે. અલગ અલગ તીર્થોના અલગ અલગ કથાઓનું વર્ણન કરતા આવા એક એક પટોના અહીંયા દર્શન થાય છે, જે બધા જ લગભગ પ્રાય 200 વર્ષથી વધારે પ્રાચીન છે. એવા બધા પટોના આપણે દર્શન કરીએ. નમો જી રાણમ. આ જિનાલયની ઉપર, ઠીક ઉપર, બીજા મૂળના એક પરમાત્મા શ્રી આદિનાથ ભગવાન બિરાજમાન છે. બંને જિલ્લાની અંજનશાળા કા પ્રતિષ્ઠા એક જ મુહૂર્તે થઈ હતી. એવા અદ્ભુત આદિનાથ ભગવાનના દર્શન કરીએ. નમો જીરાણ. દર્શનમ દેવ દેવશ દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ તુભ્યમ નમઃ ત્રિભુવનાતિહરાય નમઃ તુભ્યમ નમઃ ક્ષિતિતલામલભૂષણાય તુભ્યમ નમઃ શ્રી જગત પરમેશ્વરાય તુભ્યમ નમો જિન ભવો દધિ શોષણાય. એવા પ્રથમ તીર્થાધિપતિ મરુદેવાનંદન આદિનાથ ભગવાનને સચ્છત વંદન હો. શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા 200 વર્ષથી વધારે પ્રાચીન છે અને આ અદ્ભુત પ્રતિમાની સાથે સાથે આ જિનાલયમાં એવી ઘણી બધી ખાસિયત છે જે પ્રાય કરીને કલકત્તામાં કે પૂર્વ ભારતના ઘણા બધા જિનાલયમાં આપણને જોવા નથી મળતી. સૌથી પહેલા અહીં અષ્ટાપદની રચના છે, જેમાં 4, 8, 10, 2 માં 24 તીર્થંકર પરમાત્મા બિરાજમાન છે. આ પશ્ચિમ બંગાળમાં એકમાત્ર સૌથી પ્રાચીન એવી અષ્ટાપદની રચના આ જિનાલયમાં કરવામાં આવી છે. એમ બાલી નામના નાનકડા ગામમાં બંગાળમાં આખી અષ્ટાપદની વિશાળ રચના રૂપે જિનાલય છે, પણ સૌથી પ્રાચીન રૂપે અષ્ટાપદની કઈ રચના કલકત્તામાં થઈ હોય તો આ જિનાલયમાં છે, જેમાં અદભુત અષ્ટાપદ 24 તીર્થંકર ભગવંત બિરાજમાન છે. સાક્ષાત જાણે ભરત ચક્રવર્તી મહારાજાએ જે અષ્ટાપદની રચના કરી હશે તેનું આબેહૂબ વર્ણન કરતી એવું આ અષ્ટાપદના જિનાલયને આપણે સૌ વંદન કરીએ. નમો જીરાણો. અહીં અષ્ટાપદની રચના સાથે સાથે સમોસરણની બી રચના કરવામાં આવી છે કે સમોસરણ પરમાત્મા જયારે બિરાજમાન હતા ત્યારે કેવું લાગતું હતું, અને તેની રચના અહીં સમોસરણ રૂપે કરવામાં આવી છે. ચૌમુખી પ્રતિમા બિરાજમાન છે અને આ ચૌમુખી પ્રતિમામાં એક પરમાત્મા એવા છે જે ચાંદીના છે અને ખૂબ જ અદ્ભુત મૂલ્યમાં માન એવા ચાંદીના પરમાત્મા બિરાજમાન છે, તે સૌને દર્શન કરી. નમો જીરાણમ. આ જિનાલયની હજી એક અદભુત ખાસિયત એ છે કે અહીં ખૂબ જ પ્રાચીન અને અદભુત કલાકારી યુક્ત એવા 200થી વધારે પરમાત્મા પ્રભુ છે, પણ એ 200માંથી 120 પરમાત્મા એવા છે જે ધાતુના છે અને ખૂબ જ અદભુત કલાકારી સાથે આપણને આવા દર્શન થાય છે. અમુક અમુક પ્રતિમામાં તો ખૂબ જ સરસ મજાની કારીગરી કરવામાં આવી છે, તેને આપણે અહીં દર્શન કરીએ. નમો જીરાણમ. જિનાલયની હજી ખાસિયત રૂપ અહીં પૂર્વ ભારતમાં સૌથી વિશાળ કાય એવા સિદ્ધ ચક્રનો ચાંદીનો પટ અહીં બિરાજમાન છે અને આ પટની જ્યારે
જ્યારે જ્યારે નૌપતજીની ઓળી આવે છે ત્યારે આ પટને કાઢવામાં આવે છે અને આ પટની ઉપર જે ફળ નિવેદ પણ જે ચડાવવામાં આવે છે તે પણ મામૂલી ફળ નિવેદ નહીં પણ સોના ચાંદી રત્નોના એવા બનેલા આપણા પૂર્વજોએ બનાવેલા એવા અદ્ભુત ફળ નિવેદ ચડાવવામાં આવે છે. એના આપણે એવા અદ્ભુત શિવચક્ર યંત્રના દર્શન કરીએ અને જમણી તરફમાં આપણને બે પ્રતિમાજીના દર્શન થાય છે. આ બે પ્રતિમાની ખૂબ જ એવી સરસ ખાસિયત છે કે કોઈ પુણ્યશાળી જેને કોઈ અદ્ભુત એવા પુણ્ય કર્યા હોય તેને જ આ પ્રતિમા સળંગ 6 મહિના સુધી દર્શન આપે છે. જો કોઈ વ્યક્તિ પુણ્યશાળી નથી તે આ સળંગ 6 મહિના સુધી આ પરમાત્માના દર્શન પૂજન કરી શકતા નથી. આ બે પ્રતિમાના ત્યાં બંને પ્રતિમાને આપણે ખૂબ જ ભાવપૂર્વક નતમસ્તક વંદન કરીએ. નમો જિનાણમ. જેમ કે મેં પહેલા પણ કીધું કે આ જિનાલયમાં ખૂબ જ ખાસિયત છે. 23 મૂર્તિ પાષાણની એક પ્રતિમા છે જે સંગે સપની નામના રત્નની બનેલી છે. 4 પ્રતિમાઓ સ્ફટિક રત્નની બનેલી છે. 1 પ્રતિમા પન્ના રત્નની છે. 120થી વધુ પંચધાતુની પ્રતિમા છે. 4 ગુરુમૂર્તિઓ છે. 1 ચાંદીનું શુદ્ધ ચક્ર યંત્ર છે. અષ્ટાપદની રચના છે જેને આપણે દર્શન કર્યા. સમોસરની રચના છે તથા ભૈરવજી તથા ભૂમિયાજીની પણ પ્રતિમાઓ છે આ જિનાલયમાં. તે સહુને આપણે વંદન કરી અને આ જિનાલયની જે હજી ખાસિયત છે કે અહીં દર્શનીય રૂપમાં 1000થી પણ વધુ વર્ષથી વધારે પ્રાચીન પ્રતિમાઓના પણ દર્શન થાય છે. એમાંથી એક પ્રતિમાના અહીંયા ફોટો રાખેલો છે. શ્રાદિનાથ ભગવાનની એવી પ્રાચીન પ્રતિમા છે જે પશ્ચિમ બંગાળથી અને બિહારથી પ્રાપ્ત થયેલી એવી કુલ 1000 વર્ષથી પણ વધુ પ્રાચીન પ્રતિમાઓના અહીં આપણને દર્શન થાય છે. તેને નમો જિરાણમ કહીને વંદન કરીએ. નમો જિરાણમ. તુલાપટ્ટી સંઘમાં જે 2 જિનાલય હતા તેના દર્શન કર્યા બાદ હવે આપણે શ્રી વર્ધમાન જૈન સંઘ હંસ કુકરિયામાં જે વડા બજારના હંસ કુકરિયા વિસ્તારમાં જે જિનાલય બિરાજમાન છે તેના આપણે દર્શન કરવા હવે જઈએ છીએ. મૂળ મેયાક્ષી શાંતિનાથ પરમાત્માને આપણે વંદન કરીએ. નમો જિનાણમ. જે જે ભાગ્યશાળીઓ ધૂપ દીપ લઈને બેઠા હોય તેમને વિનંતી છે કે પરમાત્મા સમક્ષ ધૂપ દીપની આરાધના કરે. દર્શનમ દેવ દેવશ દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. હે દેવ તારા દિલમાં વાત્સલ્યના ઝરણા ભર્યા, હે નાથ તારા નયનમાં કરુણા તણા અમૃત ભર્યા. વિતરાગ તારી મીઠી મીઠી વાણીમાં જાદુ ભર્યો, તેથી જ તારા ચરણમાં બાળક બની આવી રહ્યો, તેથી જ તારા ચરણમાં બાળક બની આવી રહ્યો. એવા શ્રી શાંતિનાથ પરમાત્માને વંદન કરીએ. હે શાંતિનાથ પરમાત્મા, તમારા દર્શન કરીને મનમાં જે સુખ શાંતિ અને ઉલ્લાસનો એવો ભાવ પ્રસરી રહ્યો છે, હે દેવાદિદેવ, તમારા દર્શન, તમારું પૂજન, તમારી આરાધના, તમારી ભક્તિ કરવાનો અવસર અમને વારંવાર પ્રાપ્ત થતો રહે તેવી અમે પરમાત્મા સમક્ષ આશા કરીએ છીએ. બોલો બોલો શાંતિનાથ ભગવાન કી જય. અને હવે શાંતિનાથ પરમાત્માના હંસ પુકરિયામાં બિરાજમાન છે. શાંતિનાથ પરમાત્માના દર્શન કર્યા બાદ હવે ત્યાંથી આપણે શ્રી વીર વિક્રમ પ્રસાદ જિનાલયના દર્શન કરવા જશું. જે કલકત્તાના કેનિંગ સ્ટ્રીટ વિસ્તારમાં સ્થિત છે તેને આપણે સહુ દર્શન કરવા જશું. નમો જિરાણમ. નમો જિરાણમ. પ્રભુજી મે તુજ પાલવ પકડ્યા, હવે કદીના છોડું રે, તારા દર્શન કરવા માટે નિત્ય સવારે દોડું રે. દર્શન દર્શન કરતો પ્રભુજી આવ્યો તારે દ્વારે રે, વીર પ્રભુનું મુખડું જોતા
हर्ष अति उभरायो रे, दुष्कर छे आ भव सागर मा, मड़े नहीं किनारो रे, डूबी जाओ ना जो जे प्रभु जी, हाथ पकड़ जो मारो रे, तारा शरणे आवेलाने, मड़े नहीं जाकारो रे, तारा चरणे सौंपी दीधो छे, अंतर नो एक तारो रे। चरम तीर्थाधिपति श्रमण भगवान श्री महावीर स्वामी भगवान ना दर्शन करिए। अद्भुत एवा श्री महावीर स्वामी भगवान, श्री आदिनाथ भगवान, श्री शांतिनाथ भगवान, आ त्रण परमात्मा गभारामां बिराजमान छे। श्री शांतिनाथ भगवान नी तथा महावीर स्वामी भगवान नी बे-बे प्रतिमा गभारामां बिराजमान छे, ते सौने दर्शन करी नमो जिनाणम। कलकत्ता नो सर्वप्रथम तपागत संघ छे, जे मूळदायक श्री महावीर स्वामी भगवान नी प्रतिमा जेना पर हमणा दर्शन कर्या, ते प्रतिमा 1000 वर्षथी पण वधु प्राचीन छे। आबु तीर्थथी लावेला भगवंत छे, અને લગભગ 190 વર્ષ પહેલા આ પ્રતિમાજી કલકત્તામાં લાવ્યા હતા 1930માં, અને પરમ પૂજ્ય આચાર્ય દેવ નેમી સુરેશ્વરજી મહારાજાના જે શિષ્ય છે, પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય વિજયદેવ સુરેશ્વરજી મહારાજા તથા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય વિજયનંદન સુરેશ્વરજી મહારાજાના કરકમલો દ્વારા આ જિનાલીની ખનન વિધિ થઈ હતી। આ જિનાલીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે કેવી રીતે આ જિનાલી બની શકે તેનું માર્ગદર્શન આ પૂજ્ય દ્વારા કરવામાં આવ્યું હતું, અને કુલ ટોટલ ઈ સમયમાં 5 લાખનો ખર્ચ કરીને આ જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું। 1952માં પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ દ્વારા આ જિનાલયની અંજનચલાકા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, અને કલકત્તામાં માત્ર અને માત્ર અને મારા ખ્યાલથી પૂર્વ ભારતમાં પણ એકમાત્ર આ જિનાલય હશે જેમાં શ્રી ગૌતમ સ્વામી ભગવાન તથા શ્રી સુધર્મા સ્વામી ભગવાનની સિદ્ધ મુદ્રા તથા ગુરુ મુદ્રા આ બંનેમાં પ્રતિમા બિરાજમાન છે, એ સૌને હવે આપણે દર્શન કરીએ। શ્રી મહાવીર સ્વામી ભગવાન જે જે ભાગ્યશાળીઓ ધૂપ દીપ લઈને બિરાજ બેઠા હોય તે પરમાત્મા સમક્ષ ધૂપ દીપની આરાધના અવશ્ય કરે। આ જિનાલયની ખૂબ જ એક અદભુત ખાસિયત છે કે અહીં લગભગ 100થી વધારે પણ ધાતુના પ્રતિમા બિરાજમાન છે, અને આ સંઘની ઘણી ઉદારતા હતી કે આ લોકડાઉનના સમયમાં પણ તે જે જે ભાવિકોને તેના ઘરમાં પરમાત્મા પધરાવ્યા હતા તેઓને ખૂબ જ ઉલ્લાસપૂર્વક પરમાત્મા અર્પણ કર્યા હતા, જે પરમાત્માની લોકડાઉનના કારણે બધા ખૂબ જ સરસ રીતે અને ખાસ કરીને પર્યુષણમાં પણ બધાની ખૂબ સારી રીતે આરાધના થાય તે નિમિત્તે આ સંઘે બધાને જ પરમાત્માની પ્રતિમાઓ પ્રાપ્ત કરાવી હતી, તે સંઘની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ। કેનિંગ સ્ટ્રીટમાં જ બીજું જિનાલય બિરાજમાન છે ટંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું, તેને આપણે હવે દર્શન કરશું। નમો જિનાનંદ दर्शनम देव देवस्य दर्शनम पापनाशनम दर्शनम स्वर्ग सोपानम दर्शनम मोक्ष साधनम हे संखेश्वर स्वामी प्रभु जगयंतर्यामी तमने वंदन करिए તમને વંદન કરીએ શિવ સુખના સ્વામી કે બોલો સંખેશ્વર સ્વામી મારો નિશ્ચય એક જ સ્વામી બનું તમારો દાસ સ્વામી બનું તમારો દાસ તારા નામે ચાલે તારા નામે ચાલે મારા શ્વાસો શ્વાસ કે બોલો સંખેશ્વર સ્વામી। પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય હેમરત્ન સુરેશ્વરજી મહારાજા દ્વારા 1985માં આ જિનાલયની સ્થાપના કરવામાં આવી હતી,
અંજનચલા કા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એવા અદભુત શ્રી શંખેશ્વર પાર્ષદ ભગવાનના દર્શન કરી નમો જીરાણમ. અને હવે ત્યારબાદ કલકત્તાની આન બાન શાન એવા શ્રી શીતલનાથ પરમાત્માના ભવ્યાતિ ભવ્ય જિનાલય જે માણિકતલા વિસ્તારમાં સ્થિત છે અને જેના નામથી જ કલકત્તાની શોભા ખૂબ જ ગૌરવવંતી થાય છે એવા શ્રી શીતલનાથ પરમાત્માના જિનાલયના હવે આપણે દર્શન કરવા જશું. નમો જીરાણમ. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. પ્રભુજી મહારાજ પ્રેમથી નમો મૂર્તિ તારી જોઈને ઠરું. અરે રે હો પ્રભુ પાપ મેં કર્યા શું થશે હવે મારી દશા. માટે હો પ્રભુ તમને વિનવું તાર જો હવે જીન જીને સ્તભુ. દીનાનાથજી દુખ કાપજો ભવિક જીવને સુખ આપજો. શ્રી શીતલનાથજી સ્વામી મહારા ગુણ ગાવું છું નિત્ય તારા. ગુણ ગાવું છું નિત્ય તારા. આ જિનાલય જેને લગભગ 150 વર્ષ જેવું થયું છે આસપાસ, અને આ જિનાલય જેને બ્યુટી ઓફ બેંગોલ પણ કહેવામાં આવે છે, માત્ર જૈનો નહીં પણ જૈનેતરો પણ ખૂબ જ ભાવપૂર્વક જે જિનાલયના દર્શન વંદન કરવા રોજ આવે છે, જ્યાં ફોરેનરો પણ દરરોજ આવે છે, એવા આ અદ્ભુત શ્રી શીતલનાથ પરમાત્માના જિનાલયના આપણે દર્શન કરશું. આની પાછળની કથા પણ આપણે સાંભળશું કે આ જિનાલય તથા પ્રતિમાનું નિર્માણ કઈ રીતે થયું એની પણ આપણે એક કથા સાંભળશું. ભામાશાના વંશજ હતા શ્રી રાય બહાદુર બદ્રીદાસ મુકીમજી. તેઓનો વ્યવસાય હતો જ્વેલરીનો, અને તેઓ લખનૌમાં વાજિદ અલી શાહના કોર્ટમાં તેઓ કોર્ટ જ્વેલર હતા. તેની સભામાં તેઓ જ્વેલરી આપતા હતા અને તેમનો વ્યાપાર એવો હતો અને ખૂબ જ અદ્ભુત તેમનો વ્યાપાર હતો. અને તે સમયમાં બ્રિટિશ સરકાર સાથે વાજિદ અલી શાહનો ઝઘડો થયો, જેના કારણે વાજિદ અલી શાહને તેઓએ કલકત્તા મોકલી દીધા, તેનું રાજ્ય પૂરું હડપી લીધું. જે અવધનું રાજ્ય હતું, જે લખનૌથી તેઓ રાજ્ય કરતા હતા, તે પૂરું રાજ્ય હડપી લીધું. તે રાજ્ય હડપવાના કારણે તેઓને કલકત્તા મોકલી દીધા. અને આ તરફ બદ્રીદાસ મુકીમજી પણ વિચારે છે કે હવે વ્યવસાય લખનૌમાં રહ્યો નથી, અને અગર વ્યવસાય કરવો હોય તો તેઓને પણ કલકત્તા જવું પડશે. તેઓ પણ કલકત્તા પધાર્યા, અને તે સમયમાં માત્ર 2 જ જિનાલય કલકત્તામાં હતા. તેઓ ખૂબ જ ભાવિક હતા અને તેઓ નિત્ય પરમાત્માની દર્શન પૂજા કરવા તુલાપટ્ટી જિનાલય તથા દાદાવાડી જતા. દાદાવાડીમાં ખરતરગચ્છ આચાર્યના ચરણ પાદુકા બિરાજમાન છે, તેઓના પણ તેઓ દર્શન કરવા જતા. તો તે સમયે જે દાદાવાડી હતી તેની આજુબાજુમાં નાના નાના તળાવો હતા, અને તળાવોમાં બંગાળી લોકો માછીમારી કરતા હતા. આ જોઈને બદ્રીદાસજીને ખૂબ જ દુઃખ થયું કે જ્યાં જૈનોના પરમાત્મા બિરાજમાન હોય, જ્યાં જૈનોના ગુરુદેવોની ચરણ પાદુકા બિરાજમાન હોય, ત્યાં આવી માછીમારી થાય તે યોગ્ય નથી. તેઓએ પોતાની સંપત્તિથી આ જેટલી પણ જમીન હતી તે ખરીદી લીધી અને બધા જીવોને સુરક્ષિત કર્યા. ઘણા વર્ષો સુધી એ ભૂમિ તેમની તેમ રહી. એક દિવસ તેમના માતાએ ખુશાલ દેવી જેનું નામ હતું, તેઓ એને પ્રેરણા કરી કે જો અહીં આપણે આપણા સ્વદ્રવ્યથી જિનાલય બંધાવીએ તો આપણને ઘણા પુણ્યની પ્રાપ્તિ થશે. આ વાત બદ્રીદાસજીને ખૂબ જ ગમી. તે સમયે તેઓ પાસે જેટલી ધનરાશિ હતી, એટલી બધી ધનરાશિ હતી નહીં પણ જેટલી પણ ધનરાશિ હતી તેનાથી જિનાલય નિર્માણનું કાર્ય શરૂ કરાવ્યું. અને અમુક વર્ષો સુધી જ્યાં સુધી દેરાસાનું કામ ચાલતું હતું ત્યાં હર વર્ષે તેનો લાભ વધતો ગયો, તેનો વેપારમાં લાભ ખૂબ વધ્યો.
બ્રિટિશ સરકાર દ્વારા તેમને રાય બહાદુર નું પણ ખિતાબ આપવામાં આવ્યું અને દિન દોગની રાજચોગની જે એમની વૃદ્ધિ થઈ તેના કારણે જ્યારે જિનાલય બન્યું ત્યારે તેમને જોયું કે મેં મારા દ્રવ્યનો સદુપયોગ કર્યો નથી, કેમ કે જિનાલય હજી પણ સાદું લાગે છે. અને તે સમયે તેઓએ પોતાની હજી ધનરાશિ વધારીને આ જિનાલયને ફરી નિર્માણ કરાવ્યું અને એક અદ્ભુત જિનાલય સ્વરૂપ જેનો આજે કાચનું જિનાલય આપણે કહીએ છીએ તેવા જિનાલયનું નિર્માણ કરાવ્યું. અને આ જિનાલય નિર્માણ થઈ ગયું પણ તેના પ્રતિમા ક્યાંથી મળે તેને ખબર નહોતી. તેમના ગુરુ આચાર્ય શ્રી કલ્યાણશ્રી સુરજી મહારાજાને તેઓએ વિનંતી કરી કે મને કયા પરમાત્મા અહીં બિરાજમાન કરું, મને મારા મનગમતા પરમાત્મા કહીં મળતા નથી. અને ત્યારે આચાર્ય શ્રી કલ્યાણશ્રી સુરજી મહારાજાએ તેને કીધું કે તું ચિંતા નહીં કર, તને જલ્દી જ આ પ્રતિમા પ્રાપ્ત થશે અને તે જીવોનું રક્ષણ કર્યું તેવી જ રીતે શીતલનાથ પરમાત્માના પ્રતિમા જ આ જિનાલયના મૂળગાયક બનશે. આ વાત સાંભળીને ખુશાલચંદજી રાય બહાદુર બદ્રીદાસ મુકીમજી ઘણા હર્ષિત થઈ ગયા, ખુશ થઈ ગયા અને તેઓ તેના ઘરે જાય છે. રાતના તેઓ સૂતા હોય છે ત્યારે તેમને એક સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં તેમને સૂચન કરવામાં આવે છે કે તેમના પ્રતિમા આગ્રાના રોશન મહોલ્લાથી પ્રાપ્ત થશે. ખૂબ જ હર્ષપૂર્વક તેઓ બીજા દિવસે આગ્રા માટે પ્રયાણ કર્યું. થોડા દિવસમાં તેઓ શ્રી આગ્રા પહોંચી ગયા અને આગ્રા પહોંચ્યા બાદ તેઓ રોશન મહોલ્લાના જિનાલયમાં જાય છે અને ત્યાં સંઘને વિનંતી કરે છે કે મને આવું સ્વપ્ન દ્વારા એક પ્રતિમા પ્રાપ્ત થશે એવું મને સ્વપ્ન દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું. ત્યારે સંઘ કહે છે કે અહીં તો બધી પ્રતિમા જે પ્રતિષ્ઠિત છે, અમે તમને કોઈ પ્રતિમા આપી શકીએ તેમ છે નહીં. તે ખૂબ નિરાશ થઈ ગયા અને નિરાશ થઈને તેઓ નીકળ્યા દેરાસરની બહારે અને જોઈ રહ્યા છે કે એક વરઘોડો નીકળ્યો છે. પરમાત્માની પાલકીમાં પરમાત્મા બિરાજમાન છે અને તે વરઘોડામાં તેઓ પણ સાથે સાથે જોડાય છે. પણ તેમના મનમાં ખૂબ જ ઉદાસીનતા હતી અને એક વ્યક્તિ આ ઉદાસીનતા જોઈ લે છે અને તેને તેમને પૂછે છે કે તમે આટલા ઉદાસ કેમ છો. તો ત્યારે બદ્રીદાસજી કહે છે કે મને તો સ્વપ્નમાં આવ્યું હતું કે મને મારા પરમાત્મા મારા જિનાલયમાં જે બિરાજમાન મૂળ નાયક રૂપે થશે તે પરમાત્મા મને અહીંથી પ્રાપ્ત થશે. તો ત્યારે તે ભાઈ કહે છે કે તમે ચિંતા નહીં કરો, તમે બીજા દિવસે સવારે જિનાલયમાં પધારો, હું તમને કહીશ કે આ પ્રતિમા તમને ક્યાંથી મળશે. એના પછીના દિવસે બદ્રીદાસજી સવારે જિનાલયમાં જાય છે અને ત્યારે ભાગ્યશાળી જે બારનો એક વિસ્તાર હતો, જે બારની પ્રદક્ષિણાનો જે વિસ્તાર હતો ત્યાં દેખાડે છે કે અહીં તમે ખોદકામ કરો, તમને અવશ્ય પ્રતિમા પ્રાપ્ત થશે. તેમની લાગભગ ઘણી જ હતી બદ્રીદાસજીની, તેમને તેમની લાગભગ લગાડીને ત્યાં ખોદકામ શરૂ કરાવ્યું અને ખોદકામ શરૂ કરાવતા જ નીચેથી એક ભોયરું નીકળ્યું અને તેઓ સીડીની નીચે જાય છે અને ભોયરામાં જોવે છે કે અદભુત શીતલનાથ ભગવાનની પ્રતિમા ત્યાં બિરાજમાન હતી. બોલો બોલો શીતલનાથ ભગવાન કી જય. અને દેવતાઓનો કેવો પ્રભાવ હશે કે આ શીતલનાથ ભગવાનની પ્રતિમાની સમક્ષ એક અખંડ દીવો પણ પ્રગટતો હતો. કેટલા વર્ષોથી આ પ્રતિમા ત્યાં હશે, બિરાજમાન હશે તેનું કોઈને જાણ નથી, પણ આ પ્રતિમા તેઓએ પ્રાપ્ત કરી, તે અખંડ દીવો તેમને પ્રાપ્ત કર્યો. અને જેવો તેઓ આ પ્રતિમાને અખંડ દીવો લઈને ઉપર પહોંચે છે તો જે ભાગ્યશાળી પરમાત્માના જેમને માર્ગદર્શન આપ્યું હતું કે પરમાત્મા ક્યાંથી મળશે તે ભાગ્યશાળી ક્યાંય દેખાતા નહોતા. આ જરૂરથી કોઈ દૈવિક સંકેત હતો જેના કારણે તેમને આ પ્રતિમા પ્રાપ્ત થઈ અને આગ્રાથી તેઓએ સ્પેશિયલ ટ્રેન કરીને એક આ પ્રતિમાજી તથા અખંડ દીવો કલકત્તા લઈને આવ્યા અને કલકત્તામાં લાવ્યા બાદ તેઓએ આ જિનાલયની અંદર આ પરમાત્માને બિરાજમાન કર્યા અને જિનાલય બિરાજમાન કરીને તેમની ભવ્ય અંજન શલાકા પ્રતિષ્ઠાનો મહોત્સવ કર્યો આચાર્ય કલ્યાણ સુરેશ્વરજી મહારાજની નિશ્રામ. આજથી લગભગ 100 વર્ષ પહેલા પણ આ જિનાલય કેવું દેખાતું હતું તેના આપણને ફોટા પ્રાપ્ત થાય છે. ભારત સરકારે આ જિનાલય અદભુત જિનાલય ના કામને જોતા તેના ઉપર એક બ્રિટિશ સરકારે અને તથા ભારત સરકારે બંને સરકારોએ એક એક સ્ટેમ્પ પણ ઇન્ડિયન પોસ્ટેજ સ્ટેમ્પ પણ બહાર પાડી છે. તો આ કેવી અદભુત જિનાલય હશે તેના હવે આપણે એક એક કરીને દર્શન કરશું. જે મેં તમને પહેલા કીધું હતું કે અહીં શીતલનાથ ભગવાનના જિનાલયમાં અખંડ દીપક વર્ષો ત્યાં પ્રગટી રહ્યો છે અને આ જિનાલયમાં પન્નાના 2 પ્રતિમા છે, સ્ફટિકના 2 પ્રતિમા છે અને એક એવી અદભુત પ્રતિમા છે કે જે અર્ધ પદ્માસન મુદ્રામાં છે અને તથા તેમના મસ્તક ઉપર એક મુગટ પણ છે. તો એવી આ અદભુત પ્રતિમા ના હવે આપણે દર્શન કરશું. આજે મૂળનાયક પરમાત્માનો જે ગભારો દેખાઈ રહ્યો છે તે ગભારામાં પણ 24 પ્રતિમાઓ 24 તીર્થંકર ભગવંતના 24 યક્ષ તથા 24 યક્ષિણીના પણ આપણને દર્શન થાય છે. બહુ નાનકડો ફોટો જે મેં રાખ્યો છે તેના બધા દર્શન કરી શકીએ છીએ.
એવા અદભુત શીતલનાથ પરમાત્માના આપણે દર્શન કરીએ છીએ. નમો જીરાણમ નમો જીરાણમ. અંદરની ખૂબ જ અદભુત કલાકારી યુક્ત જે સજાવટ આપણને દેખાઈ રહી છે, અને જે અખંડ દીવાન જેની મેં વાત કરી હતી, જે ડાબી તરફમાં તે અખંડ દીવાના પણ આપણને દર્શન થાય છે, તે સહુના આપણે દર્શન કરીએ. અને એક શીતલનાથ પરમાત્માની આપણે એક નાનકડી સ્તવના કરીએ. મુજે માનેડામાં તું બસ્યો રે, જું બસે કુસુમ માવાસ, અડગો ના રહે એક ઘડી રે, સાંભરે શ્વાસો શ્વાસ તુમ શું રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો સાથે રે રંગ લાગ્યો, શ્રી જિન રાજ તુમ શું રંગ લાગ્યો, ત્રિભુવન નાથ રે મુજ મનેડામાં તું બસ્યો રે, જુવસે કુસુમ માવાસ, શીતલ સ્વામી જે દિને મેં દીઠો તુમ દેદાર, શીતલ સ્વામી જે દિને મેં દીઠો તુમ દેદાર, તે દિન થી મન મારું રે, તે દિન થી મન મારું રે, લાગ્યું તારી લાર રે મુજ મનડામાં તું બસ્યો રે, જુવસે પુષ્પો માવાસ. એવા અદભુત શીતલનાથ પરમાત્માના હવે આપણે દર્શન કર્યા. અને આ જિનાલયની બારે રાય બહાદુર બદ્રદાસ મુકિમજીની પ્રતિમા બિરાજમાન છે, અને સાથે સાથે એક નાનકડી ઘૂમટીમાં આચાર્ય શ્રી કલ્યાણ સુરેશ્વરજી મહારાજા ની પણ પ્રતિમા બિરાજમાન છે. તેવું સમયના આપણે દર્શન કરીએ. અને તેની બારે એક ખૂબ જ આ પરિસરની સુંદરતા વધારવા રૂપ તથા જીવોની રક્ષા કરવાનું અહીં એક તળાવ છે, જેની અંદર જલચર પ્રાણીઓ પણ છે. તેનું દરરોજ આ સંઘ દ્વારા સંચાલન કરવામાં આવે છે. તેઓને અન્નનું અન્નવન્ન દેવામાં આવે છે, અને ખૂબ જ સરસ રીતે તેઓની સાર સંભાળ કરવામાં આવે છે. અને આ તળાવની આજુબાજુ 8 પુતળીઓ છે, અને આ 8 પુતળીઓની હાથમાં અષ્ટમંગલના એક એક મંગલ છે, એવા અદભુત રચના કરવામાં આવી છે. તે સહુના હવે આપણે દર્શન કર્યા બાદ શીતલનાથ ભગવાનના જિનાલયથી હવે મહાવીર સ્વામી ભગવાનના જિનાલયમાં દર્શન કરવા જશું, જેના પરિસરમાં દાદાવાડી પણ બિરાજમાન છે. આ એક જ પરિસરની અંદર શ્રી મહાવીર સ્વામી ભગવાનનું જિનાલય ડાબી તરફ અને દાદાવાડીનું જિનાલય જમણી તરફ, એવું માણિકતલા વિસ્તારમાં બંને જિનાલય સ્થિત છે, જેના હવે આપણે દર્શન કરવા જશું. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. સંસારની નિસારતા નિર્વાણની રમણીયતા, ક્ષણ ક્ષણ રહે મારા સ્મરણમાં ધર્મની કરણીયતા, સમ્યત્વની જ્યોતિર્દયમાં જડ હરે શ્રેયસ્કરી, પ્રભુ આટલું જનમો જનમ દેજે મને કરુણા કરી,
પ્રભુ આટલું જને મો જનમ દેજે મને કરુણા કરી. શ્રી સુખલાલજી ઝવેરી દ્વારા આ પ્રતિમાજીનું આ જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 1867માં આ પરમાત્માની અંજનશાળા કા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ જિનાલયની અંદર 18 પાષાણની પ્રતિમાઓ, 6 પંચધાતુની પ્રતિમા પણ બિરાજમાન છે અને સાથે સાથે આ જિનાલયની અંદરમાં પણ એક નાનકડી દાદાવાડી છે અને જિનાલયની બહાર નાનકડી ઘુમટીમાં પણ જે કલકત્તાનો સૌથી પ્રાચીન જૈન સ્થળ છે તેવું આ દાદાવાડી પણ બિરાજમાન છે આ પરિસરમાં. જ્યારે જે આપણે ફોટોમાં જોઈ શકીએ છીએ કે પહેલા દાદાવાડી કેવી દેખાતી હતી અને અત્યારે કેવી દેખાય છે. આ 210 વર્ષ પહેલા અહીંયા દાદાવાડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય દેવ શ્રીમદ વિજય જીનકુશલ સુરેશ્વરજી મહારાજા, જિંદલ સુરેશ્વરજી મહારાજાની ચરણ પાદુકાઓ બિરાજમાન છે અને એક અહીં પ્રાચીન પ્રતિમા પણ છે ગુરુ ગુરુ મુદ્રામાં, જે આચાર્ય સુરીભદ્ર સુરેશ્વરજી મહારાજાની પણ મનાય છે. એને સવે સૌ ગુરુવંદન કરીએ. અને હવે દાદાવાડીથી આપણે માણિક તલ્લામાં જ બિરાજમાન એવા શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનના જિનાલયના દર્શન કરવા જશું. પ્રાચીન જિનાલય છે જેને આપણે પહેલા કેવું લાગતું હતું આ જિનાલય, તેનો પણ આપણે ફોટો જોઈ શકીએ છીએ. ગણેશીલાલ કપૂરચંદજીએ આ લગભગ 115 વર્ષ પહેલા આ જિનાલય બનાવેલું હતું. મિશ્રામી દુકાળ 135 વર્ષ પહેલા દિરાસર બનાવેલું હતું, જેની અંદર દાદા ગુરુદેવની પણ ચરણ પાદુકા બિરાજમાન છે. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ મને સ્મૃતિ મૂર્તિ નયનમાં વચને માસ્તવ ના રહે મુજે રક્તના હર બૂંદ માં જીને રાજ તુજે આજ્ઞા વહે પહોંચાડશે મોક્ષે મને જીન ધર્મ એવી ખાતરી પહોંચાડશે મોક્ષે મને જીન ધર્મ એવી ખાતરી પ્રભુ આટલું જન્મો જન્મ દેજે મને કરુણા કરી પ્રભુ આટલું જન્મો જન્મ દેજે મને કરુણા કરી. અને હવે શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનના જિનાલયના દર્શન કર્યા બાદ હવે ધરમતલા વિસ્તારમાં સ્થિત એવા શ્રી નાહર જિનાલયના દર્શન કરવા જશું. ઓરિજિનલી એક આ ઘર દેરાસર હતું, પણ ખૂબ જ અદભુત રીતે આ જિનાલયની આજુબાજુમાં રહેવા વાળા પરમાત્માની આદિનાથ ભગવાનની ખૂબ જ અદભુત ભક્તિ કરે છે અને તેના કારણે એક આ સંઘ રૂપ પણ આ જિનાલય બની ગયું છે. આ હાલમાં જ 1 વર્ષ પહેલા જ 100 વર્ષ પૂર્ણ થયા જિનાલયને. શ્રી સિતાબચંદજી નાહર દ્વારા આપણા જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને મૂળદાય રૂપે શ્રી આદિનાથ ભગવાન બિરાજમાન છે, તેમની સ્તુતિ કરીએ. નમો જિનાલ દર્શનમ દેવ દેવશ દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ જેને નમે ભક્તો સદા નિજ હૃદય ભાવો જોડીને જેને નમે ઇન્દ્રો નરેન્દ્રો હાથ જોડી જોડીને મુજે હૃદય ના છો નાથ આદિના થે હું તમને સ્તવું કરુણ મને આદિ જિન ચરણમાં પ્રાર્થના પ્રેમે કરું કરુણ મને આદિ જિન ચરણમાં પ્રાર્થના પ્રેમે કરું. આ જિનાલયની ઘણી બધી ખાસિયત છે જેને હું એક એક કરીને અહીં વર્ણવવાનો પ્રયાસ કરશું. આ જિનાલયની અંદર 3 પ્રતિમા સ્ફટિકના છે જે ખૂબ જ વિશાળકાય છે. આવા વિશાળ સ્ફટિકના પ્રતિમા પ્રાય ક્યાંય દર્શન થતા નથી. અને આ જિનાલયની અંદર એક ધાતુની પ્રતિમા પણ છે જે ઓશિયાજી તીર્થથી પ્રાપ્ત થઈ હતી, જે 10મી સદીના પાર્શ્વનાથ ભગવાન છે તેવા અદભુત આ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા જિનાલયમાં બિરાજમાન છે. આ સ્ફટિક પ્રતિમાઓ તથા
મૂળ મેં શાદીનાથ પરમાત્માના દર્શન કરીએ. નમો જીરાણમ. જે જે ભાગ્યશાળી ધૂપ દીપ લઈને બેઠા હોય તેઓને વિનંતી કે વિનંતી છે કે પરમાત્મા સમક્ષ ધૂપ દીપની આરાધના કરે. પ્રણેમુ પ્રતિદિન પ્રેમથી પરમાત્મ તારા બિંબને, એવા પ્રથમ તું જીને પતિ ભવ પાર કરજે તું મને. મુજ પ્રાણ તું, મુજ પ્રાણ તું, મુજ જીવન નો આધાર તું. કરુણા મને આદિ જીને ચરણ માં સ્મરણ મારજો સદા. સ્ફટિક ને એવા શ્રી શાંતિનાથ પરમાત્માના દર્શન કરીએ. નમો જીરાણમ. અને આ જીરાણની હજી એક ખાસિયત એ છે કે એના નીચેના માળમાં નીચેના ભાગમાં એક સંગ્રહાલય, નાનકડું સંગ્રહાલયમાં સંગ્રહાલય પણ છે, જેની અંદર જૈન ધર્મની અદભુત ધરોહર રૂપ ઘણી બધી પ્રાચીન પ્રતિમાઓ, તાડપત્રો, શિલાલેખો નો સંગ્રહ કરવામાં આવ્યો છે, જેની અંદર જેને કુમારસિંહ હોલના નામથી પણ ઓળખાય છે. એવા આ સંગ્રહાલયની અંદર હરિયાણા વિસ્તારથી પ્રાપ્ત થયેલી 11મી સદીની પણ એક પ્રતિમા છે. 8મી સદીની એક અર્ધ પદ્માસન પ્રતિમા પણ છે, જેની અંદર કન્નડ લિપિમાં તેનો શિલાલેખ લખેલો છે, પણ તે પ્રતિમા પ્રાપ્ત થઈ હતી ઉદયપુર પાસેથી. 10મી સદીની એક ગુજરાતથી પ્રાપ્ત થયેલી પ્રતિમા પણ છે, અને મથુરાના કંગાલી ટીલાથી પ્રાપ્ત થયેલ જે આયગ પટ્ટો જે હતા, જે અવશેષો હતા, તેને પણ આબેહૂબ રચના અહીં કરવામાં આવી છે. અને આ દાહર પરિવારે ખૂબ જ વર્ષોથી ખૂબ જ ધ્યાનપૂર્વક આ બધી જ જૈનોની ધરોહરને સંભાળ કરીને રાખી છે, તેઓની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. અને હવે ત્યારબાદ ઘર દેરાસરો, જે ધરમતલા વિસ્તારમાં ઘર દેરાસરો છે, બે ઘર દેરાસરો તેના દર્શન કરશું. જે ક્રિકરો વિસ્તારમાં છે તેના દર્શન કરશું. શ્રી દુગ્ગણ જિનાલયમાં શ્રી શીતલનાથ ભગવાન બિરાજમાન છે. મંગળાબેનના ઘર દેરાસરમાં કુંથનાથ, સ્ફટિકના કુંથનાથ ભગવાન બિરાજમાન છે, તેના દર્શન કરશું. નમો જીરાણમ. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ આતમ હરિહંતના ગીત ગાવો, આતમ ભગવંતના ગીત ગાવો. જાપ જપો હરિ હંત તણો સૌ અંતર ના એક તારે, કર્મ ટળે સહુ સુખ મળે ને ઉતરો શિવ ના કિનારે. આતમ હરિહંતના ગીત ગાવો, આતમ ભગવંતના ગીત ગાવો. એવા બંને ઘર દેરાસરોમાં દર્શન કર્યા બાદ આ દુગ્ગણ પરિવારની ઇતિહાસ ખૂબ જ અદભુત છે. પાલીતાણામાં સ્થિત બાબુનું જે જિનાલય, જે તલેટીમાં બાબુનું જિનાલય છે, જેને પ્રાય કરીને આપણે બધા જાણીએ છીએ, તે જિનાલયનું નિર્માણ ત્યાં દુગ્ગણ પરિવારના પૂર્વજો દ્વારા કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે આ દુગ્ગણના પરિવારમાં શ્રી સંભવનાથ ભગવાનનું જિનાલય, જે અજીમગંજ વિસ્તારમાં સ્થિત છે, તેનું પણ નિર્માણ તેઓએ કરાવ્યું હતું. ભારતભરમાં સંભવનાથ ભગવાનની સૌથી વિશાળકાય પ્રતિમા તેઓએ ભરાવેલી છે, જે અજીમગંજમાં બિરાજમાન છે. અને આ વિશાળ પ્રતિમા લગભગ 150-150 વર્ષ પહેલા જયારે તેઓ લાવવામાં આવી હતી ધનપતસિંહજી દુગ્ગણ દ્વારા, ત્યારે તેઓએ એ સમયમાં એ પ્રતિમાને લાવવું સંભવ નહોતું, એટલે તેઓએ ખાસ કરીને તે સમયમાં પણ રેલવેની ટ્રેક બેસાડી હતી, તાકી આ પ્રતિમા અજીમગંજ સુધી પહોંચી શકે, તેઓની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. અને આ ચિત્ર પરિપાટી જરાક હટીને હવે આપણે ઇન્ડિયન મ્યુઝિયમમાં જે જૈન પ્રતિમાઓની જે ધરોહર છે તેના દર્શન કરવા હવે આપણે જશું. પ્રાય કરીને મ્યુઝિયમમાં આપણે ચિત્ર પરિપાટી ન કરતા હોઈએ, પણ આ કલકત્તામાં ઇન્ડિયન મ્યુઝિયમમાં ખૂબ જ અદભુત જૈન પ્રતિમાઓનું ભંડાર છે, જેના હવે આપણે દર્શન કરવા જશું. જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે અહીં પ્રાચીન ઘણી બધી પ્રતિમાઓ બિરાજમાન છે, જેમાં મધ્યપ્રદેશથી
પુરુલિયાથી અને ઉત્તર પ્રદેશથી પ્રાપ્ત થયેલ પ્રતિમાઓના આપણે દર્શન કરીએ છીએ અહીં, જે જમણી તરફમાં, સૌથી જમણી તરફમાં જે પ્રતિમા છે તે આદિનાથ ભગવાનની ખૂબ જ અદભુત પ્રતિમા મધ્યપ્રદેશથી પ્રાપ્ત થઈ છે. એની ઠીક ડાબી બાજુમાં પુરુલિયાથી પ્રાપ્ત થયેલ પ્રતિમા છે, તેની ઠીક બાજુ મધ્યપ્રદેશથી પ્રાપ્ત થયેલ પ્રતિમા છે, અને તેની ઠીક બાજુમાં જે સૌથી પહેલો ફોટો છે તેમાં શ્રી મથુરાથી પ્રાપ્ત થયેલ એવી પ્રાચીન પ્રતિમાઓના દર્શન થાય છે અહીં. તે સૌના દર્શન કરી નમો જીરાણ. મથુરાના સ્તૂપથી પ્રાપ્ત થયેલ જે પ્રતિમા છે, જે ખૂબ જ પ્રાચીન, જે લગભગ 2000 વર્ષથી વધુ પ્રાચીન છે, એવા આ પ્રતિમાનું ખંડિત મસ્તકના દર્શન અહીં પ્રદર્શનમાં રાખેલું છે, તેના આપણે દર્શન કરીએ છીએ નમો જીરાણમ. અને જમણી તરફમાં તે સ્તૂપથી પ્રાપ્ત થયેલ કલ્પવૃક્ષની રચના છે, અને તેના શિલાલેખમાં એવું પણ લખેલું છે કે જે ભાગ્યશાળી આ કલ્પવૃક્ષનો દર્શન કરે છે, ખૂબ ભાવથી દર્શન કરે છે, અને જેની મનમાં ખૂબ ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે, અને જેના ઉદ્દેશ્ય પણ ધર્મ માટે છે, તેના બધા જ મનના સંકલ્પો આ કલ્પવૃક્ષના દર્શન કરીને સિદ્ધ થાય છે, તો તેના આપણે દર્શન કરીએ છીએ. અને ત્યારબાદ ઇન્ડિયન મ્યુઝિયમથી હવે કાંકરિયા સ્થિત એવા કાંકરિયા પરિવાર દ્વારા ચાર ચાર જિલ્લા તેઓ નિર્માણ કરવામાં આવે છે કલકત્તામાં, તેના હવે આપણે દર્શન કરશું. સૌથી પહેલા કાંકરિયા એસ્ટેટમાં તેઓનું ઘર દેરાસર છે, જેમાં શાંતિનાથ પરમાત્મા બિરાજમાન છે, તેના દર્શન કરી નમો જીરાણમ. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. સુનો શાંતિ જીણંધ સ્વભાગી, હું તો થયો છું તુમ ગુણ રાગી, તુમે નિરાગી ભગવંત, જોતા કે મળશે તંત, હું તો ક્રોધ કશાયનો ભરિયો, તું તો ઉપશમ રસનો દરિયો, હું તો મોહ તણે વશ પડ્યો, તે તો સઘળા મોહને હણિયો. સુણો શાંતિ જીણંદ સ્વભાગી. એવા કાંકરિયા એસ્ટેટમાં શ્રી શાંતિનાથ પરમાત્મા બિરાજમાન છે, અને તેના દર્શન કર્યા બાદ તેમના ઘરમાં કાંકરિયા પાર્કમાં તેમના ઘરમાં શ્રી શાંતિનાથ પરમાત્માનો ચોમુખી પ્રતિમા બિરાજમાન છે, તેના દર્શન કરીએ નમો જીરાણમ. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. દયા સિંધુ દયા કરજે, દયા કરજે મને આઝન જીરો માંથી, મને આઝન જીરો માંથી હવે જલ્દી છૂટો કરજે. દયા સિંધુ દયા કરજે, દયા કરજે. અને એ જ કાંકરિયા પાર્કમાં તેઓનું નવનિર્મિત એવા શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય આચાર્ય ભગવાન શ્રી નયવર્ધન સુરેશ્વરજી મહારાજના કર કમલો દ્વારા જેની અંજન શલાકા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી હાલમાં 2 વર્ષ પહેલા, તેના દર્શન કરીએ. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની અદભુત પરિક્રમા પ્રતિમા બિરાજમાન છે, તેના પર દર્શન કરી નમો જીરાણમ નમો જીરાણમ નમો જીરાણમ. તુમે મોરછો રાધા, હું તું માધવ પ્રભુ, તું કમળ તો ભ્રમર છું, દિન રાત તુજ સંગે રહું, તરુવર બની જો પાર્શ્વ તું, પંખી મુજને બનાવજે,
पंखी मुझने बनावजे, तरुवर बनी जो पार्श्व तू, पंखी मुझने बनावजे, हे पार्श्व दर्शन आप जे, ना दूर तुझ थी राख जे, हे पार्श्व दर्शन आप जे, ना दूर तुझ थी राख जे। એવા નાગેશ્વર દાદાની આબેહૂબ રચના જે કર્મ આવી છે, એવા શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનના જીલાને દર્શન કરી નમો જીરાણમ, જે જે ભાગ્યશાળીઓ ધૂપ દીપ લઈને બેઠા છે તેમને વિનંતી કરી છે, ખાસ ધૂપ દીપ કરવાનું ચૂકે નહીં। અને ત્યારબાદ ભવાનીપુર વિસ્તારમાં શ્રી કાંકરિયા દ્વારા નિર્મિત પાર્શ્વ પદ્માવતીનું જિનાલય બિરાજમાન છે, જ્યાં પાર્શ્વનાથ ભગવાનની સહસ્ત્રપણા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે, અને તેની નીચે શ્રી પદ્માવતી માતાની પ્રતિમા બિરાજમાન છે, તેમને વંદન કરીએ। અને ત્યારબાદ હવે ભવાનીપુર સ્થિત કુલ ઘર 10 ઘર દેરાસરો છે, તેના હવે આપણે દર્શન કરવા જશું, એક એક કરીને દરેક ઘર દેરાસરોના દર્શન કરશું। સૌથી પહેલા નીલકમલ એપાર્ટમેન્ટમાં શ્રી હંસાબેન તાળાવાળું ગુરુજનાલય, જ્યાં શ્રી ચંદ્રપુર સ્વામી ભગવાન બિરાજમાન છે, નમો જીરાણમ। દર્શનમ દેવ દેવશ દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ। સંસાર ઘોર અપાર છે તેમાં ડૂબેલા ભવ્યને, હે તારનારા નાથ શું ભૂલી ગયા નિજ ભક્તને, મારે શરણ છે આપનું નથી ચાહતો હું અન્યને, તો પણ પ્રભુ મને તારવામાં ઢીલ કરો શા કારણે। તેઓના ઘર જિનાલયમાં એક અદભુત શત્રુંજીનો પટ પણ બિરાજમાન છે, તેના પર દર્શન કરીએ, નમો જીરાણમ। અને ત્યારબાદ ત્યાંથી શ્રી કેતનભાઈ માલાણીના ઘર દેરાસરના દર્શન કરશું, જે ખૂબ જ અદભુત કલાકારે યુક્ત દેહરીમાં પરમાત્માને જેવા બિરાજમાન કરવામાં આવ્યા છે, અને પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કીર્તિય સુરેશ્વરજી મહારાજ કર કમલો દ્વારા જ્યાં અંજન શલાકા પ્રતિષ્ઠા કરવામાં અંજન શલાકા કરવામાં આવી હતી, અને પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય નહીવર્ધન સુરેશ્વરજી મહારાજના કર કમલો દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, એવા અદભુત જનને દર્શન કરીએ, નમો જીરાણમ નમો જીરાણમ। તારી કથા કરતા કદીએ થાક મુજે ના લગે, આબાળ તુઝે સાનિધ્યથી સંસારની સામે લડે, હે પાર્શ્વ તુઝથી દૂર રહેવું દાસને ના પરવડે, પાર્શ્વ દર્શન આપજે, ના દૂર તુજથી રાખજે, હે પાર્શ્વ દર્શન આપજે, ના દૂર તુજથી રાખજે। ત્યારબાદ રામેશ્વર એપાર્ટમેન્ટમાં બે ઘર દેરાસર છે, તેમાં છત ઉપર જે સૌથી ઉપરના માળ ઉપર શ્રી હેમંતભાઈ હરખાણીનું ઘર દેરાસર છે, જ્યાં શ્રી આદિનાથ પરમાત્મા બિરાજમાન છે, નમો જીરાણમ। પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કીર્તિ સુરેશ્વરજી મહારાજ દ્વારા તેની અંજન શલાકા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, એવા શ્રી આદિનાથ ભગવાનના દર્શન કરીએ। જગન્નાથ જગધાધાર તું, આદિનાથ તું ત્રિભુવન ધણી, તુજ દ્વારે આવી હું ઉભો, કહું વેદના મુજ મન તણી, કરુણા કરી સુણજો હવે,
जरी नजर कर जो मुझे जड़ी, करुणा मन आदि जिन चरण मां प्रार्थना प्रेमे करूं। करुणा मन आदि जिन चरण मां प्रार्थना प्रेमे करूं। અને રામેશ્વરાજ એપાર્ટમેન્ટમાં શ્રી સુમતિનાથ ભગવાનનું ગૃહજનાલય શ્રી રમેશચંદ્ર કનૈયાલાલજીના ઘર દેરાસરમાં છે, એમાં સુમતિનાથ ભગવાનના દર્શન કરીએ। નમો જીરાણમ દર્શનમ દેવ દેવશ દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ મનુષી કી કરો પ્રાર્થના, મનુષી કી करो प्रार्थना। जिसने जीवन दिया, जिसने दिया आत्मा, जिसने जीवन दिया, जिसने दिया आत्मा, जो है संसार में सबका परमात्मा, जो है संसार में सबका परमात्मा, मन उसी की करो प्रार्थना, मन उसी की करो प्रार्थना, मन उसी की करो प्रार्थना, मन उसी की करो प्रार्थना। ત્યાર બાદ શ્રી અરુણભાઈ પારેખના ઘર દેરાસરમાં શ્રી સહસ્રવણા પાર્શ્વનાથ ભગવાનની સ્ફટિક રત્નની પ્રતિમા બિરાજમાન છે, તેના દર્શન કરીએ। નમો જીરાણમ જેના સ્મરણથી જીવનના સંકટ બધા દૂરે ટળે, જેના સ્મરણથી મન તણા વાંછિત સહુ આવી મળે, જેના સ્મરણથી આધીને વ્યાધિ ઉપાધિ નાટકે, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમો, મારા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમો। અને ત્યાર બાદ શ્રી ભૂપેન્દ્રભાઈ દેસાઈના ઘર દેરાસરમાં શાંતિનાથ ભગવાન બિરાજમાન છે, તેના દર્શન કરીએ। નમો જીરાણમ દર્શનમ દેવ દેવશ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ શાંતિ જીનેશ્વર સાચો સાહેબ શાંતિ કરણ कली में हो जिन जी, तू मेरा मन में तू मेरा दिल में, ध्यान धरू पढ़ पढ़ में हो जिन जी, तू मेरा मन में तू मेरा दिल में। શાંતિનાથ ભગવાન દર્શન કર્યા બાદ હવે આપણે શ્રી દીપકભાઈ શાહના ઘર દેરાસરના દર્શન કરશું, જ્યાં શીતલનાથ પરમાત્મા બિરાજમાન છે, જેની અંજનશાળા પ્રતિષ્ઠાપણ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કીર્તિશ્વરેશ્વરજી મહારાજના નિશામાં થઈ હતી, એવા શીતલનાથ ભગવાનના દર્શન કરશું। દર્શનમ દેવ દેવશ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ જેના ગુણોના સિંધુના બે બિંદુ પણ જાણું નહીં, પણ એક શ્રદ્ધા દિલ મહી કે મારા નાથ સમકો છે નહીં, જેના સહારે ક્રોડ તરિયા મુક્તિ મુજે નિશ્ચય સહી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો, મારા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો। અને ત્યારબાદ
શ્રી માણિકબેન બોથરાના ઘર દેરાસરમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન બિરાજમાન છે. આ જિનાલયની ખાસિયત છે કે દરેક પરમાત્માના હાથમાં એક શ્રીફળ મૂકવામાં આવે છે દરરોજ, અને તે શ્રીફળ અલગ અલગ રત્નોના દ્વારા, પન્ના, નીલમ, મોતી, માણેકના અલગ અલગ રત્નો દ્વારા બનાવેલા શ્રીફળ પરમાત્માના હાથમાં ધરવામાં આવે છે. એવો અદભુત ઘર દેરાસર છે, તેના દર્શન કરી નમો જિરાણમ. સાહેબા વાસુ પૂજ્ય જીણંદા, મોહના વાસુ પૂજ્ય જીણંદા, સ્વામી તુમે કઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચોરી લીધું. સાહેબા વાસુ પૂજ્ય જીણંદા, મોહના વાસુ પૂજ્ય જીણંદા, અમે પણ તુમ શું કામણ કરશું, ભક્તિ ભરી નિજ ઘરમાં ધરશું. સાહેબા વાસુ પૂજ્ય જીણંદા, મોહના વાસુ પૂજ્ય જીણંદા. અને ત્યારબાદ શ્રીમતી સરલાબેન સુમચંદભાઈ ના ઘર દેરાસરના દર્શન કરશું, જ્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી મુનીશ્વર સ્વામી ભગવાન બિરાજમાન છે. એવા પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરીએ. દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. હે પાર્શ્વ તુજને છોડીને મારે બીજે જાવું નથી, હે પાર્શ્વ તુજે ગુણ લાવીના મારે બીજું ગાવું નથી, હે પાર્શ્વ તુજે નયનો પ્રશમય મુજ નયન માં સ્થાપજે, પાર્શ્વ દર્શન આપજે, ના દૂર તુજથી રાખજે, પાર્શ્વ દર્શન આપજે, ના દૂર તુજથી રાખજે. ત્યારબાદ શ્રી દીપકભાઈ મહેતાના ઘર દેરાસરમાં શ્રી નમિનાથ પરમાત્મા બિરાજમાન છે. એવા નમિનાથ પરમાત્મા જે પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય નૈવર્ધન સુરેશ્વરજી મહારાજના નિશાળમાં જેમની અંજન ચલાકા પ્રતિષ્ઠા થઈ હતી, એવા શ્રી નમિનાથ ભગવાનના દર્શન કરી નમો ચિરાણમ. દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. મુજ હૃદય ના ધબકારમાં તારું સ્મરણ ચાલી રહો, હર શ્વાસ ને ઉચ્છ્વાસમાં તારું રટણ ચાલી રહો. મુજ નેત્રની હર પલકમાં તારું જ તે જે રમી રહો, ને જિંદગીની હર પડો માં પ્રાણ તુહી મુજ બની રહો, ને જિંદગીની હર પડો માં પ્રાણ તુહી મુજ બની રહો. એવા કલકત્તાના ભવાનીપુર વિસ્તારના 10 ઘર દેરાસરના દર્શન કર્યા બાદ એવા ભવાનીપુરના રાજા શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનના દેરાસરના દર્શન કરવા જશું. નમો જિરાણમ, નમો જિરાણમ, નમો જિરાણમ. લગભગ 50 વર્ષ પૂર્ણ થયા. આ માર્ચમાં જે જિનાલયના 50 વર્ષ પૂર્ણ થયા છે, પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજના કરકમલો દ્વારા આ જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અને અહીં બિરાજમાન મૂળ નાયક શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન પણ 1000 વર્ષથી વધુ પ્રાચીન છે, અને ખૂબ જ પ્રભાવક, ખૂબ જ મનમોહક અને ભક્તોના હૃદયમાં બિરાજમાન કરનારી એવા અદ્ભુત મનમોહન પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના દર્શન કરીએ. નમો જિરાણમ, નમો જિરાણમ.
दर्शनम देव देवस्य दर्शनम पापनाशनम दर्शनम स्वर्ग सोपानम दर्शनम मोक्ष साधनम अखिया हर खण लागी हमारी अखिया हर खण लागी अखिया हर खण लागी हमारी अखिया हर खण लागी दर्शन देखत पार्श्व जिड़ंद को भाग्य दशा अब जागी अखिया हर खण लागी हमारी अखिया हर खण लागी आज नलिनमा નીચેના ભાગમાં બિરાજમાન એવા શ્રી સુવિધિનાથ પરમાત્માના દર્શન કરીએ જેની અજન ચલકા પ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કીર્તિય સુરેશ્વરજી મહારાજાના નિશ્રામાં કરવામાં આવી હતી એવા શ્રી સુવિધિનાથ પરમાત્માના દર્શન કરીએ નમો જીરણમ દર્શનમ દેવ દેવશ દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ ગિરવા ગુણો તારા કેટલા गुण सागरो ओछा पड़े रूप लावण्य तारु केटेलु रूप सागरो पाछा पड़े सामर्थ्य एवं जोड़ छे सहु शक्तियो जाखी पड़े तारा गुणानु વાદમાં મા શારદા પાછી પડે તારા ગુણાનુવાદમાં મા શારદા પાછી પડે એવા મનમોહન પાર્શ્વનાથ ભગવાનની નાજનાલયમાં અદ્ભુત ચમત્કારિક એવા શ્રી પદ્માવતી દેવી બિરાજમાન છે જે અજિમગંજથી લાવેલા છે જે ખૂબ જ 100 વર્ષથી પણ વધારે 150 વર્ષ જેટલા પ્રાચીન છે એવા પદ્માવતી દેવીના આપણે દર્શન કરીએ વંદન કરીએ અને ત્યારબાદ રમેશ મિત્રારૂઢમાં બિરાજમાન એવા શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દેરાસરના આવે દર્શન કરશું દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ हे प्रभु पार्श्व चिंतामणि मेरो हे प्रभु पार्श्व चिंतामणि मेरो मिल गयो हीरो मिट गयो फेरो नाम जपू नित्य तेरो हे प्रभु पार्श्व चिंतामणि मेरो हे प्रभु पार्श्व चिंतामणि मेरो प्रीतणी लागी प्रभु जी से मोरी जैसे ही चंद्र चकोर हे प्रभु पार्श्व चिंतामणि मेरो એમાં શ્રી અદભુત શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે રમેશ મિત્ર રોડ જિનાલયમાં અને જે પાર્શ્વનાથ ભગવાન જે પરિકરમાં બિરાજમાન છે તે પણ કેટલું અદભુત છે જેની અંદર 16 વિદ્યા દેવી ની કોતરણી કરવામાં આવી છે અને પરમાત્માની બંને તરફ ધરણીન્દ્ર તથા પદ્માવતી દેવીની રચના કરવામાં આવી છે એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનને વંદન કરીએ નમો જીરાણમ અને આ જિનાલયની નીચે એક નાનકડી દાદાવાડી પણ છે જેની અંદર આચાર્ય શ્રી જિંદત સુરેશ્વરજી મહારાજા આચાર્ય શ્રી જિન કુશલ સુરેશ્વરજી મહારાજા આચાર્ય શ્રી જિન ચંદ્ર સુરેશ્વરજી મહારાજા તથા આચાર્ય શ્રી શાંતિ સુરેશ્વરજી મહારાજાની પ્રતિમાઓ બિરાજમાન છે તેઓનું ગુરુવંદન કરીએ અને ત્યારબાદ અને હવે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન જિનાલયથી હવે શ્રી રુદ્રમ પાર્શ્વનાથ ભગવાનના જિનાલયના દર્શન કરશું
જે હાજરામાં બિરાજમાન છે, પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય વિનય સાગર સુરેશ્વરજી મહારાજ, અને પરમ પૂજ્ય કલકત્તાના જે ગુરુ ભગવાન છે એવા આ પરમ પૂજ્ય શ્રી રવિ પદ્મ સાગર સુરેશ્વરજી મહારાજ ની નિશ્રામાં આ જિનાલય ની અંજન શાલા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેસલમેર પાસે જે લોદ્રવ તીર્થ છે તેની આબે હુબ રચના અહીં કરવામાં આવી છે. એમાં મૂળનાક્ષી લોદ્રવ પાર્શ્વનાથ ભગવાનને વંદન કરી, તેમની સ્તુતિ ગાન કરી. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ રાધા જેવા ફૂલડાને શ્યામળ જેવો રંગ શ્યામળ જેવો રંગ હે દાદા જ તારી આંગીનો કઈ રૂડ બન્યો છે રંગ પ્યારા પાર્શ્વજી હો લાલ દીન દયાળ મુજને નયને નિહાળ રાધા જેવા ફૂલડાને શ્યામળ જેવો રંગ શ્યામળ જેવો રંગ. અને હવે લોદ્રવા પાર્શ્વનાથ ભગવાનના જિનાલયથી હવે ટોલીગંજ વિસ્તારમાં સ્થિત એવા શ્રી સિમંદર સ્વામી ભગવાનનું જે જિનાલય છે જે મહાવિધિ ક્ષેત્રમાં બિરાજમાન છે એવા અદ્ભુત શ્રી સિમંદર સ્વામી ભગવાનના જિનાલયના દર્શન કરવા જશું. નમો જિરાણમ નમો જિરાણમ નમો જિરાણમ. બંગાળમાં માત્ર એકમાત્ર શ્રી સિમંદર સ્વામી ભગવાન જ્યાં મૂળનાથ ભગવાન રૂપે બિરાજમાન છે તેવું આ જિનાલય છે. અને અંજન શાલા કા પ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય મુક્તિપ્રભ સુરેશ્વરજી મહારાજના નિશ્રામાં કરવામાં આવી હતી. એવા અદભુત જિનાલયના દર્શન કરી, સ્તુતિ ગાન કરી, સ્તમના ગાન કરી. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ સુણો ચંદાજી સીમંધર પરમાતમ પાસે જાજો મુજે બીન તડી પ્રેમ ધરીને એણી પરે તુમ સંભળાવજો જે ત્રણ ભુવન નો નાયક છે જસ 64 ઇન્દ્રો પાયક છે જ્ઞાન દર્શન છે હને ક્ષાયક છે સુણો ચંદાજી સિમંદર પરમાતમ પાસે જાજો. અને હવે સિમંદર સ્વામી ભગવાનના જિનાલયના દર્શન કર્યા બાદ હવે શ્રી સુરાણા હાઉસ ના ઘર દેરાસરમાં આપણે દર્શન કરવા જશું, જ્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની અદ્ભુત અદ્વિતીય પ્રતિમા બિરાજમાન છે. ગરિયાહાટમાં આવેલું આ જિનાલયની જે ખાસિયત છે કે પ્રાય કરીને ઘર દેરાસરોમાં પંચધાતુની પ્રતિમાઓ બિરાજમાન હોય છે, પણ આ જિનાલયની ખાસિયત એ છે કે અહીં પાષાણના આરસના પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. અને આની જે ખાસિયત છે કે આ જે દહેરીમાં પ્રતિમા બિરાજમાન છે આ દહેરી સંપૂર્ણપણે પૂરી રોટેટ થઈ શકે છે, 360 ડિગ્રીમાં રોટેટ થઈ શકે છે. એની પાછળમાં એક મોટો હોલ પણ છે કે જ્યારે મોટી ભક્તિઓ થાય ત્યારે પરમાત્માની પ્રતિમા પરમાત્માનું જે દહેરી છે તેને રોટેટ કરવામાં આવે છે. અને ખૂબ જ અદભુત કલાકારી યુક્ત ઘર દેરાસર છે. અહીંની સીલિંગ પણ એવી રીતે બનાવવામાં આવી છે કે નેચરલ પ્રકાશ આ જિનાલયને મળતો રહે, લાઇટની કે પ્રકાશની અલગ પ્રકાશની જરૂરત ન પડે એવું આ અદભુત જેની આ કારીગરી કરવામાં આવી છે. એવા સુરાણા હાઉસમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીએ. નમો જિરાણમ. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ કે તુમ્હી સે જ્ઞાન કા દીપક જલા હે તુમસે ઘન ઘો અંધેરા મીટા હે તુમ જો નહીં જિનજી કુછ ભી નહીં હે હમે રાસ્તો કી જરૂરત નહીં હે હમે તેરે પૈરો કે નિશાં મિલ ગયે હે હો હમે રાસ્તો કી. એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા બાદ હવે સધન એવેન્યુમાં સ્થિત એવા શ્રી મહેતા હાઉસ ઘર દેરાસરમાં આવે શ્રી શાંતિનાથ પ્રભુના દર્શન કરવા હવે આપણે જશું. એવા અદભુત 16માં તીર્થંકર ભગવંત શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન કરવા હવે આપણે જઈ રહ્યા છે. મહેતા હાઉસ ઘર દેરાસરમાં સ્થિત એવા શ્રી શાંતિનાથ ભગવાન કી જય હો.
મારું મુજે રોલ્યો નેરાજ સાહેબ શાંતિ સલુણાજી અચ્છી રાજી નાનંદન તોરે દર્શન હે તે આવ્યો સમકિતરીજ કરો ને સ્વામી ભક્તિ ભેટણું લાવ્યો પ્રભુજી ભક્તિ ભેટણું લાવ્યો મારું મુજરો લ્યો ને રાજ સાહિબ શાંતિ સલુણાજી આ અદભુત શાંતિનાથ ભગવાનની પ્રતિમાને મનમોહન શાંતિનાથ ભગવાનની પ્રતિમા કહેવામાં આવે છે અને અહીંની પ્રતિષ્ઠા મહોત્સવ 1965માં કરવામાં આવ્યો હતો અને આ જિલ્લાની જે ખાસિયત છે કે અહીં શ્રી શત્રુંજય મહાતીર્થની એક ખૂબ જ અદ્ભુત રચના છે જાણે કે આબેહૂબ આપણે શત્રુંજયમાં ન બિરાજમાન હોય એવા સરસ મજાનું શત્રુંજયનું એક રચના કરવામાં આવી છે જે આદિનાથ પરમાત્મા બિરાજમાન છે તેની સ્તુતિ ગાન કરીએ નમો જીરાણમ તીર્થો જગતમાં કંઈક છે તીર્થો તણો ટોટો નથી શાશ્વત ગીરી તે સિદ્ધ ગીરી છે ક્યાંય તસ જોટો નથી કરોડો મુનિ મોક્ષે ગયા લઈ શરણ્યા ગિરિરાજનું ધરું ધ્યાન ગિરિ શણગાર જગદાધાર આદિ જીણંદ હે ધરું ધ્યાન ગિરિ શણગાર જગદાધાર આદિ જીણંદ હે અને હવે આ શત્રુંજય તીર્થને દર્શન કર્યા બાદ ત્યારબાદ હવે આપણે કલકત્તાના સૌથી છેલ્લા ઘર દેરાસર જે અલીપુર વિસ્તારમાં સ્થિત છે એવું શ્રી રામપુરિયાજીના ઘર દેરાસરમાં ત્યાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન બિરાજમાન છે તેના દર્શન કરવા જશું તુમસે ઓ જોડી તુમસે ઓ જોડી સાચી પ્રીત હમ તુમસે ઓ જોડી તુમસે ઓ જોડી અવર સંગ તોડી તુમસે ઓ જોડી અવર સંગ તોડી અવર સંગ તોડી તુમસે ઓ જોડી તુમસે ઓ જોડી સાચી પ્રીત હમ તુમસે ઓ જોડી રજા આપો હવે દાદા અમારી વાત થઈ પૂરી રજા આપો હવે દાદા અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અધૂરી વાત છે તોય આ મુલાકાત થઈ પૂરી અધૂરી વાત છે તોય આ મુલાકાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે દેવલોક જિનાલય પાલિતાણાનો ખૂબ ખૂબ આભાર છે કે જેણે અદ્ભુત કલકત્તાના 31 જિનાલયોની છે તે પરિપાટીનું આયોજન કર્યું છે જિનાલયના વિરુદ્ધ મારાથી કાંઈ પણ બોલાઈ ગયું હોય અને મારા ફેક્ટ્સમાં પણ કોઈ ભૂલ થઈ હોય તો ત્રિવેદી ત્રિવેદી મિચ્છામી દુક્કડમ બોલો જીને શાસન દેવ કી છે